નમસ્કાર તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું હેતવી અને હાલ જે ઘટના આવી રહી છે સૌપ્રથમ પ્રથમ સુરત થી સામે સુરતમાં ગણપતિ વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના ટળી છે વિસર્જન કરનાર પાંચ જેટલા સ્વયંસેવકો પાણીમાં પડ્યા હજીરા પોઈન્ટ ઉપર બપ્પાની મોટી પ્રતિમાને વિસર્જિત કરાઈ રહી હતી અને તે જ સમયે આ બનાવ બન્યો જેમાં ક્રેનથી પ્રતિમાને ઉચકીને પાણીમાં લઈ જવાઈ રહી હતી અને તે સમયે પ્રતિમાને પાણીમાં ધક્કો મારવા સ્વયંસેવકો પણ હાજર હતા પ્રતિમાને પાણીમાં વિસર્જિત કરાઈ રહી હતી અને તે સમયે ધક્કો લાગતા સ્વયંસેવકો પણ પોતાનું બેલેન્સ ગુમાવી બેઠા હતા જોકે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી બનાવ સમયનું આ વિડિયો પણ હાલ વાયરલ થઈ રહ્યું છે ઘટનાના આજે દ્રશ્યો સામે આવી રહ્યા છે જેમાં જોઈ શકાય છે કે પપ્પાની મૂર્તિ ઘણી મોટી છે અને ક્રેડની મદદથી તેને વિસર્જિત કરવામાં આવી રહી છે તેવામાં પાંચ જેટલા સ્વયંસેવકો પણ પાણીમાં આ ડૂબ્યા હતા જોકે કિનારાની નજીક હોવાથી પાણીનું સ્તર ઊંચું હતું અને ઘટનામાં જાનહાનિ ટળી છે તમામ જે સ્વયંસેવકો હતા તેઓનો બચાવ થઈ ચૂક્યો છે હાજર આ પોઈન્ટ પરનો આ બનાવ છે હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી આ ઘટનામાં પરંતુ તરવૈયા હોવાથી અહીંયા સ્વયંસેવકોનો બચાવ થયો છે અને કિનારા પાસે તેઓ ઊભા હતા અને જ્યાં પાણીનું સ્તર જોઈ શકાય છે જો કે ક્રેનથી બપાની મૂર્તિને વિસર્જિત કરતા સમય તેઓનું બેલેન્સ જતા તેઓ તમામ જ્યાં પાંચ જેટલા સ્વયંસેવકો આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તેઓ પાણીમાં પડ્યા હતા હાલ ઘટનાનો આ જે વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો છે સુરત શહેરથી આ દ્રશ્યો સુરતથી જે સમાચાર આવ્યા તે બાદ મહીસાગરથી પણ વધુ વિગતો આવી રહી છે મહીસાગર સંતરામપુર ગણેશ વિસર્જન દરમિયાન પણ મોટી હોનારત થતા થતાં બચી ગઈ સંતરામપુર નગરપાલિકાના વિસર્જન દરમિયાન તરાપો ફરી ગયો ગણેશજીની પ્રતિમાના વજનને લઈને તરાપો ફરી ગયો મૂર્તિના વજનથી તરાપો ફરતા લોકો તળાવમાં ડૂબતા જોવા મળ્યા હતા જોકે તમામનો આબાદ બચાવ થયો છે તળાવની વચ્ચો છે તરાપો જોવા મળ્યો મૂર્તિના વજનથી ફરી જતા આ તરાપા ઉપર રહેલા લોકો નદીમાં પડ્યા તરાપો ફરી જતા સ્થાનિક તળાવમાં ડૂબતા ડૂબતા આ લોકોનો આબાદ બચાવ થયો છે તરવૈયાઓ દ્વારા અન્ય બોટની મદદથી લોકોને બચાવી લેવામાં આવ્યા હતા નગરપાલિકાના ફાયર સેફ્ટીના કર્મચારીઓ દ્વારા લોકોને બચાવી લેવામાં આવ્યા ગણેશ વિસર્જન સમયે ડૂબવાની ઘણી ઘટનાઓ બનતી હોય છે તેમ છતાં આવી દુર્ઘટનામાંથી લોકોએ શીખ નથી લીધી જી હા વડોદરામાં પણ નેતાઓની બેદરકારીનો એક આ વીડિયો સામે આવી રહ્યો છે ગણેશ વિસર્જન દરમિયાન નેતાઓ વિના તરાપા ઊભા રહીને વિસર્જન કરતા જોવા મળ્યા નેતાઓ સહિત કુલ ચૌદ લોકોએ તરાપા પર ઊભા રહીને વિસર્જનની ફોટોગ્રાફી પણ કરાવી અને તળાવ પર પાલિકા અને ફાયરની ટીમ સહિતનું તંત્ર ફક્ત તમાશો જોતું રહ્યું સામાન્ય માણસો પર આતંત્ર નેતાઓ પાસે કદપુતળી કેમ બની જાય છે તે પણ એક સવાલ છે તો સાથે જ દુર્ઘટના પછી પણ કંઈક શીખ ન મેળવતા બેદરકાર નેતાઓની શક્તિ પર પણ સવાલો થઈ રહ્યા છે અલગ અલગ દ્રશ્યો આપને જે રીતના બતાવી રહ્યા છે આ બેદરકારી એ જીવ લઈ શકે એમ છે કારણ કે સુરત મહિસાગર અને હવે વડોદરાથી પણ આવા દ્રશ્યો સામે આવ્યા છે ડુબવાની દુર્ઘટનાઓ પછી પણ કોઈ શીખ નથી લેતું આ જો કે ચમત્કારની વાત એ છે કે આજે ત્રણ અલગ અલગ સ્થળથી સુરત વડોદરા મહીસાગરથી જે અલગ અલગ આ દ્રશ્યો આવ્યા છે આ તમામ સ્થળ પર કોઈ જાનહાનિ થઈ નથી તમામ લોકોનો જીવ બચી ગયો છે પરંતુ અહીંયા એક ભૂલ પણ ઘણી ભારે પડી શકે છે તે આ ત્રણેય દ્રશ્યો પરથી શીખવા જેવી વાત છે ત્રણ અલગ અલગ દ્રશ્યો આવી રહ્યા છે આપને બતાવી રહ્યા છે પ્રથમ દ્રશ્ય આપણે સુરત ના બતાવી રહ્યા છે કચેરીનો પણ સંપર્ક કરેલો છે અને ટ્રાફિક વિભાગનો પણ સંપર્ક કરેલો છે અને તેઓના માર્ગદર્શનમાં અમે પરિપત્ર કરેલ છે કે આવા અનધિકૃત રીતે જે પણ વિદ્યાર્થીઓ શાળા કક્ષાએ વાહન લઈને આવે તો તે અંગે આચાર્યશ્રી શાળાના સંચાલકશ્રીઓ વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કરે તેમના વાલીઓને માર્ગદર્શિત કરે કે આ પ્રકારનું કોઈ પણ પ્રકારનું કે જેના માટે તેઓ અધિકૃત નથી તેવું વાહન તેઓ શાળા કક્ષાએ લઈને આવી શકશે નહીં ભાવનગર નાગર પ્રાતિક શિક્ષણ સમિતિ માં અધ્યક્ષ ના મેસેજ વાયરલ થઈ રહ્યો છે ભાજપ ના સભ્ય બનવા માટે નિકુંજ મહેતાએ શિક્ષકોના ગ્રુપમાં શેર કરેલા આ મેસેજનો સ્ક્રીનશોટ વાયરલ થયો છે મેસેજમાં શિક્ષકો અને તેમના પરિવારને ભાજપના સદસ્ય બનવા માટે અપીલ કરવામાં આવે છે ગઈકાલે એક નગરસેવકનો આ વિડિયો પણ વાયરલ થયો હતો ભાવનગરમાં ભાજપના સદસ્યતા અભિયાન સામે સવાલ ઉઠાવતા વિડિયો સામે આવી રહ્યા છે મનપાની સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન યુવરાજસિંહ ગોહિલનો કથિત વીડિયો વાયરલ થઈ રહ્યો છે સો સદસ્ય બનાવો અને પાંચસો રૂપિયા લઈ જાવ તેવો દાવો વાયરલ કરવામાં આવ્યો છે અને આ વિડિયો સોમવારનો હોવાની પણ ચર્ચા છે ન્યૂઝેટિંગ ગુજરાતી આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતો આદા વિકરો ફોન રોજના 200 થઈ જાય ₹1000 નું એટલે ઘરે કરવા અમે ન્યા કરો ઓટીપી લેવાનો આજુબાજુમાં અને એવુ કે તમારી બીજું काही ન કેવાનો બાપર ભાજપના તમને સભ્ય બનાવવાના એટલે તમને ઓટીપી આપતે ના પડે એને ન લેવાનો દરદ્યોને ભાજપ સભ્ય બનાવવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે મહેસાણાના વિસનગર માં સિવિલમાં દરદ્યોને જાણ થતા હોબાળો મચ્યો એક વ્યક્તિએ વિડીયો બનાવીને વાયરલ કર્યો છે ઇન્જેક્શન લેવા ગયેલા દર્દી પાસે માંગણી કરાઈ મોબાઈલ નંબર ઓટીપીની માંગ થતી હોવાનો આક્ષેપ છે દર્દીને જાણ થતાં સિવિલમાં હોબાળો મચ્યું આક્ષેપ થયો છે કે ઓટીપીનો ઉપયોગ ભાજપના સભ્ય બનાવવા માટે થતો હોવાનો છે સિવિલના કર્મીનો માફી માંગતો પણ વિડિયો વાયરલ થઈ રહ્યો છે આ વાયરલ વિડિયોની ન્યૂઝ એટીન નથી કરતો પુષ્ટિ તો આ તરફ ભાજપના સદસ્યતા અભિયાનમાં શિક્ષકો જોડાયા શિક્ષકોના ફોટા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા સાથે વાયરલ થઈ રહ્યા છે પ્રાથમિક શાળાના શિક્ષકો ભાજપમાં જોડાયા અભિયાનમાં શિક્ષકોને ભાજપના સભ્ય બનાવતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે ગુજરાતના ખેડૂતો માટે મહત્વના સમાચાર છે હવામાન વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે કહ્યું છે કે ગુજરાતમાંથી ચોમાસાની વિદાયની સ્થિતિ સાનુકૂળ તરફ આગળ વધી રહી છે આગામી દિવસોમાં રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે રાજ્યમાં આગામી સાત દિવસ સામાન્ય વરસાદની શક્યતા છે તો આગામી સાત દિવસ કચ્છ જિલ્લામાં વાતાવરણ સૂકું રહેશે વરસાદની કોઈ સ્થિતિ સક્રિય ન હોવાનું હવામાન વૈજ્ઞાનિકે જણાવ્યું છે अगले आने वाले सात दिनों की हम बात करें तो बारिश जो है गुजरात में जो है बहुत कम देखने को मिलेगी जैसे जैसे दिन गुजरेंगे अगर हम बात करें वार्निंग की किसी भी प्रकार की जो है अगले सात दिनों के लिए हैवीर इनफुल वार्निंग नहीं दी गई है साथ ही जो है कच्छ को जो है अगले सात दिनों के लिए ड्राई रखा गया है अगर हम बात करें सौराष्ट्र रीजन की अगले तीन दिनों तक जो है कुछ हिस्सों में छुटपुट बारिश देखने को मिल सकती है उसके बाद सौराष्ट्र में भी जो है डे फोर ऑनवर्ड्स जो है ड्राई रहेगा वेदर साथ ही साथ नॉर्थ गुजरात में भी अगर हम बात करें अगले दो दिनों तक जो है छुटपुट बारिश देखने को कुछ हिस्सों में मिल सकती है उसके बाद नॉर्थ गुजरात में भी अधिकतर हिस्सों में इधर मानसून ड्राई रहेगा साथ ही अगर हम बात करें साउथ गुजरात में वहाँ पे जो है अगले सात दिनों के लिए कुछ हिस्सों में मोस्टली साउथ गुजरात के जो कोस्टल एरियाज है उसमें जो है छुटपुट बारिश देखने को मिलती रहेगी अगर हम बात करें चौबीस पिछले चौबीस घंटों में कैसा रहा है मौसम उसमें जो है पूरे गुजरात में सिर्फ चार डिस्ट्रिक्स में रेन जो है दर्ज किया गया है जिसमें सबसे अधिक रेन जो है छब्बीस एम एम जामनगर में दर्ज किया गया है टेम्परेचर की बात करें टेम्परेचर आगे आने वाले दिनों में अपने नॉर्मल फेज में रहेगा अगर हम बात करें पिछले चौबीस घंटों में कैसा तापमान दर्ज किया गया उसमें अहमदाबाद में तैंतीस दशमलव छः डिग्री सेल्सियस तथा गांधीनगर में चौंतीस दशमलव दो डिग्री सेल्सियस तापमान दर्ज किया गया है जो अपने नॉर्मल टेम्परेचर में मेंटेन कर रहा है મહત્વના સમાચાર આવી રહ્યા છે રાજપૂત સમાજના આગેવાનો દ્વારા પત્રકાર પરિષદ સંબોધવામાં આવી રહી છે એમ જ આંદોલન વખતે અસ્મિતા આંદોલન હોય એની પહેલાં પદ્માવતનું આંદોલન હોય ત્યારે દરેક સમાજે અમને એક સાથ સહકાર આપ્યો છે એમાં કારડીયા રાજપૂત સમાજ હોય કાઠી સમાજ હોય અન્ય નાડોદા સમાજ હોય ઠાકોર સમાજ ક્ષત્રિય ઠાકોર સમાજે પણ આમાં અમને સહયોગ આપ્યો છે આ તમામને અમે હવે આ મંચના માધ્યમથી જ્યારે પણ જરૂર હશે ત્યારે અમે પણ એમની સાથે રહીશું અને તેઓ પણ અમારી સાથે રહેશે આ એક માધ્યમ અમે આ મંચને બનાવવા માગીએ છીએ બાકી સાંસ્કૃતિક રીતે જે સમાજમાં જે કામો છે એ તો થતાં જ રહેશે રમતવીરોથી માંડી અભ્યાસના કોઈ પણ કાર્યક્રમ હોય એની માટેનું શિક્ષણથી વેપાર માંડીને તમામ કાર્યો થશે સાથે એક ક્ષત્રિય સમાજના કુળદેવી અમે લગભગ સાતેક કુળદેવીને અમે સંતાનો તરીકે અમે છીએ તો કુળદેવીનું એક માય મંદિર તમામ દેવીઓનું એક જ્યોત સાથેનું એક મંદિર બને આની માટેનો એક પ્રયત્ન અમે કરવાના છીએ અને એ કઈ જગ્યા પર કરવું એ પણ અમારી વિચારણામાં છે આ સિવાય આપના કોઈના પ્રશ્ન હશે તો અમે જવાબ અમે ખાસ કરીને જે રીતે દ્વારા અને રાજપૂત સમાજનું અપમાન કર્યું છે શું લોકસભાની ચૂંટણીમાં જે રીતે રાજકોટમાં જે થયો હતો આવનારી જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવે છે તેમાં ભાજપ વિરુદ્ધ મતદાન કે કોઈ સ્ટ્રેટેજી ખરી સમાજની અત્યારે સમાજ એકત્રીકરણ માટેનું આ મંચ છે સમાજ ભેગો થઈ રહ્યો છે અહીંયાથી રાજકીય જે કોઈ પણ બાબત છે એ અમે બહારની બાજુએ રાખી છે અત્યારે કોઈ પણ આ મંચ આધારિત રાજકીય બાબતે અમે કોઈ પણ આગળ સ્ટેપ લેવા નથી માંગતા પરશુત્તમભાઈ બોલ્યા છે ખરાબ છે દુઃખદ છે સમાજ માટે પણ ઘૃણા તુલ્ય આ વાત કહેવાય એટલે આ બાબતે ચર્ચા કરવી પણ યોગ્ય નથી હું માનું ત્યાં સુધી સામાજિક છે ત્યારે આપણે રાજકીય બાબતે કોઈ ચર્ચા આપણે ન કરીએ તો સારું સમિતિ હતી જે મંચ હતું હવે મંચ બંધ કરે કઈ રીતે સમાજ આગળ વધવા માંગે છે એમાં

ગણદેવી તાલુકાના બિલીમુરા શહેરમાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ છે શહેરમાં આવેલા દેવસર દેસિયા સ્ટેશન રોડ ડેપો રોડ આ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો છે લાંબા સમય બાદ ફરી મેઘરાજાની પધરામણી થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે ગરમી અને બફારાથી લોકોને આંશિક રાહત મળી છે અતિવૃષ્ટિમાં થયેલ નુકસાનીના રાજ્યના મંત્રીના હસ્તે સહાય ચૂકવવામાં આવશે મહીસાગરના સંતરામપુર તાલુકામાં અતિવૃષ્ટિના કારણે સાતસો એસી જેટલા ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવી શિક્ષણ અને આદિજાતિ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે લાભાર્થીઓને આર્થિક સહાય અર્પણ કરી લોકોને મકાનમાં થયેલ નુકસાની પેટે અંદાજીત ત્રીસ લાખની સહાય કરવામાં આવે છે જ્યારે નવ જેટલા ખેડૂતોને પશુ સહાય પેટે ચાર લાખ રૂપિયાની સહાય કરાઈ છે

સરકારે બનાવેલી ઉચ્ચ કક્ષાની સમિતિએ પાલિકાની મુલાકાત લીધી બેઠકમાં પૂર્વ સચિવ મુખ્યમંત્રીના સલાહકાર ચીફ એન્જિનિયર સહિતના લોકો ઉપસ્થિત રહ્યા જેમાં પ્રતાપ સરોવર વિશ્વામિત્રી નદીમાંથી શહેરમાં આવતા વરસાદી પાણી અંગે ચર્ચા થઈ આ બેઠકમાં થયેલી ચર્ચા બાદ મુખ્યમંત્રીને અહેવાલ સુપરત કરાશે છોટાઉદેપુરના બોડેલીથી રાજખેરવા જતા રસ્તા પર રોડની કામગીરી ખોરંભે ચડતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છેલ્લા દોઢ વર્ષથી રોડનું કામ અધૂરું છે અલીખેરવા ગામના લોકો માટે એક પોઈન્ટ એક્યાસી કરોડના રોડ બનાવાઈ રહ્યા છે અને જે સાત સોસાયટીમાંથી પસાર થાય છે બે કિલોમીટરના રોડ વચ્ચે છસો મીટરનો રસ્તો બનાવ્યા વગર છોડી દેવાયો આ રસ્તા માટે છેલ્લા દોઢ વર્ષથી ખોદકામ કરવામાં આવ્યું છે પરંતુ આંતરિક વિવાદ અને આંટી ગુટીઓના કારણે કામગીરી નથી કરવામાં આવતી અને જેના કારણે આ વિસ્તારના લોકોની સ્થિતિ અત્યંત દયનીય છે રસ્તા ઉપર કરવામાં આવેલા ઊંડા ખાડામાં પાણી ભરાઈ જતા લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે રસ્તા માટે ખોદકામ કરાયેલું છે જેના કારણે મકાનો ઊંચા છે અને રસ્તાઓ ઘણા નીચા જતા રહ્યા છે તેવામાં લોકો ઘરમાંથી બહાર આવવા જતા પણ ઘાલ થઈ રહ્યા છે અહીંના સ્થાનિકોની હવે એક જ માંગ છે કે તંત્ર નવો રોડ ન બનાવે તો કઈ નહીં પરંતુ તેઓને પહેલા જેવો રોડ તો બનાવી જ આપે તો પૂર નેતા સુખરામ રાઠવાય પણ ગામ લોકોની સમસ્યા દૂર કરવા તંત્રને રજૂઆત કરી છે જે આ 600 આરસીસી રોડ છેલ્લા 1.5 વર્ષથી વિધિત છે વિવાદનું કારણ अगમ્ય છે કોઈને કંઈ ખબર જ નથી વૈવડ તંત્રએ આ રોડ પર જે કઈ નાના મોટા દબાણો હશે ડિમોલાઇઝ પણ કર્યા છે છતાં પણ જો દોઢ વર્ષથી આ રોડનું કામકાજ શરૂ થતું ના હોય અને પૂર્ણ ના થતું હોય તો હું એવું માનું છું કે એમાં ડીડીઓ ટીડીઓ અને સ્થાનિક પંચાયત ને બે ચાર સ્થાનિક આગેવાનો જવાબદાર કહી શકાય ખાડો છે પચીસો નું ચારું પણ નખાયું છે અમે તો પણ હા પોતાનો ખર્ચો કરીને તો પણ રોડ નથી બનતો તેનું કારણ શું અમને રસ્તો જોઈએ છે બીજું કઈ નથી જોતું દબાણ હટાવવા વાળા હટાવી હટાવી જાય છે તો પણ મેં આટલું બધું ચોરી મારું બનાવ્યું છે જો ખાડા તો પૂરા જોઈ રહ્યા એકસો આઠ માં ફોન કર્યો હોય તો પણ નથી આવી શકતા જે ચોમાસા મેં અડધે અડધે ગુઠન સુધી પાણી ભરાઈ જતું હતું એ જ પરિસ્થિતિ પાછી આવી તમે જોઈ શકો છો હવે તો બધી ખરાબ પરિસ્થિતિ છે કે અમારા ઘરના વૃદ્ધો અમારા ઘરના નાના બાળકો પ્રેગ્નન્સીની હાલતમાં જે ગર્ભવતી સ્ત્રીઓ છે એમની બી પરિસ્થિતિ હવે તો બેફડાઈ ગઈ છે કેમ કે અહીંથી એમ્બ્યુલન્સ જઈ નથી શકતી નાના છોકરાઓની સ્કૂલની વાન નથી આવી શકતી તમે રોડ નથી બનાવી શકતા તો ના બનાવો પણ કમસે કમ ખાડા તો પૂરી આપો કે અવર જવર સગવડ તો રહે મને જેના જેના દબાણો તો તે લોકો એમના જાતે તોડી બી નાખ્યા છે હવે માપ કોઈ આવતું નહીં લેવા અને દબાણો દૂર ખરે રોડ બની નહીં શકતો રોડ નહીં બનાવ તો કશું વાંધો નહીં પણ કમસે કમ આ ખાડા તો પૂરી આપે કે જેનાથી સ્કૂલ વાન છે કોઈ અમારે બાઇક લઈને છરકવાનું કોઈ ફોર વ્હીલ ને આવવું હોય તો એ આવી તો શકે ને કમસે કમ એમ્બ્યુલન્સ ને આવવું હોય ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આ વિસ્તારમાંથી મત ના મળતા હોય તો ત્યાંના વહીવટકર્તાઓ ઇરાદાપૂર્વક આ રસ્તાને થવા દેતા નથી એમ કહી શકીએ એમાં જિલ્લા પંચાયતને બિનજરૂરી અંદર નાખવામાં આવે છે એ નાખવું ના જોઈએ જિલ્લા પંચાયતે પણ સમજવું જોઈએ કે આ રસ્તો પહેલે થયો હતો અને તે વખતે ગ્રામ પંચાયત હતી છોટાઉદેપુર જિલ્લામાં પડેલા ભારે વરસાદથી નદીમાં પૂર આવ્યું હતું અને તેથી પાવીજેતપુર નજીક આવેલા ભારજ નદી ઉપરના બ્રિજના બે ટુકડા થઈ તૂટી જતા લોકોને ભારે મુશ્કેલી વેઠવવાનો વારો આવ્યો અન્ય બીજો માર્ગ ન હોવાથી પાવીજેતપુરથી બોડેલી તરફ જવા માટે તંત્ર દ્વારા ડાયવર્ઝન આપવામાં આવ્યું મધ્યપ્રદેશ અને વડોદરાને જોડતા આ નેશનલ હાઇવે નંબર છપ્પન પરથી પસાર થતા રાહદારીઓ હવે વધુ ત્રીસ કિલોમીટરનો ચકરાવો લગાવવા મજબૂર થયા છે સાથે જ હવે આ માર્ગને જુઓ ડાયવર્ઝન અપાયેલા આ રોડ પર પુષ્કળ ખાડા છે કયા ખાડાને ટાળવા તે પણ સમજાતું નથી કારણે વાહનોને નુકસાન થઈ રહ્યું છે રાહદારીઓ શારીરિક તકલીફ વેચવાનો પણ વારો આવે છે આમ તો ત્રીસ કિલોમીટરનો માર્ગ કાપતા પિસ્તાલીસ મિનિટ જેટલો સમય લાગે પરંતુ આ રસ્તેથી જવું હોય તો દોઢથી બે કલાક લાગી જાય છે તો બીજી તરફ એકસો આઠ માં સારવાર અર્થે જતા દર્દીની શું હાલત થતી હશે તે તો કલ્પના કરવી જ રહી હવે હું આ રસ્તા પર આવ્યો બાઇક લઈને તો ખાડા એટલા બધા છે તમે સામે પણ જોઈ શકો છો આવા ખાડા તો શેખ પાવી જેતપુર થી રંગલી ચોકડી સુધી છે રંગલી ચોકડી થી બોડેલી જવા માટે પણ બસ તદ્દન ખાડા છે જો તમે આવા રસ્તા પર બાઇક કે ફોર વ્હીલ ચલાવો તો બાઇક ના જમ જતા રે અને શરીર ના મણકા ને પણ નુકસાન થાય આજે વન કુટીર થી રંગલી ચોકડી જવાનો રોડ એ રોડ એટલો બિસ્માર હાલતમાં છે અને ત્યાંથી જવાનો માકણી અને માકણીથી બોડેલી આજે વેપારી વર્ગથી લઈ અને તમામ નાના મોટા માણસોને જવું હોય તો એટલો ચાલીસ કિલોમીટરનો ફેરો પડે છે એમનો સમયનો બરબાદ થાય છે આ ખાડા નહીં પૂરવાના કારણે લોકો ટાઈમસર પહોંચી નથી શકતા આ જ રૂટની બીજી સમસ્યાઓ પણ ઘણી છે રાહદારીઓને ખાડા તો ટાળવા જ પડે છે હવે તમે અત્યારે થોડી વાર સમય પહેલા જોયું કે એમ્બ્યુલન્સ ગઈ છે અત્યારે હાલની કન્ડિશનમાં છે એ કન્ડિશનો બધી તમે જોઈ શકો છો કે રોડની શું હાલત હશે અને એક આગળ આગળ હજી થોડા દિવસ પહેલા જોયું તો એક એક્સિડન્ટ થયો હતો હવે એના પરથી અપેક્ષા એવી રાખીએ છીએ કે જેટલું બને એટલું બને એટલું ખબર છે કે આપણને કે ભાઈ પ્રી મોન્સુન જે પ્રક્રિયા કરવી જોઈએ એ તો કમ્પ્લીટલી થઈ નથી સાથો સાથ સામેથી આવતા વાહનો જોવા માટે પણ ભારે તસદી લેવી પડી રહી છે જેનું કારણ છે કે રોડ ઉપર ઉડી રહેલી ધૂળની ડમારીઓ રોડ ઉપર પડેલા ખાડા પૂરવા તંત્ર તરફથી જે ડસ્ટ પૂરવામાં આવે છે તે હવે વાહન પસાર થાય તો ઊડે છે અને જેથી વાહન ચાલકોને મોટા અકસ્માતની ભીતિ સતાવી રહી છે અંધારામાં સાંજના સમયે તો આ રસ્તે પસાર થવું ખૂબ જ મુશ્કેલી ભર્યું છે તંત્ર દ્વારા આ માર્ગ ઉપર તાત્કાલિક પેચવર્ક કરવામાં આવે અને જે નદીનો બ્રિજ તૂટ્યો છે તેની બાજુમાં તાત્કાલિક ડાયવર્ઝન બનાવવામાં આવે તેવી માંગ હાલ સ્થાનિકો કરી રહ્યા છે અત્યારે આપણે જે રોડ પર ઊભા છે એ ભારત નદીના પુલનો જે ટુકડા થવાના કારણે આ જે ડાયવર્ઝન ચાલીસ કિલોમીટરનું આપેલું છે એ રોડની અંદર ખાડા છે કે ખાડાની અંદર રોડ છે એ આપણે સૌ જોઈ શકીએ છીએ એટલે પહેલી તકે ડાયવર્ઝન થવું જોઈએ જે વસ્તુ પાંત્રીસ મિનિટની હતી એ અત્યારે દોઢ કલાકની થઈ ગઈ છે અને તે દોઢ કલાકમાં શું થયું છે કે જે કંઈ રોડ બાયપાસ છે એ બધા ખાડે ગયા છે ખાડા પડી ગયા છે એને આપણે પૂરો જ પડશે ત્યારે હવે આ રોડ રસ્તાનું સમારકામ ક્યારે થાય છે તે તો આવનારો સમય જ બતાવશે પરંતુ ત્યાં સુધી તો અહીંના રહેવાસીઓને અહીંયાથી જે રાહદારીઓ પસાર થાય છે તેઓને ભારે મુશ્કેલીનો સામનો આ જ પ્રકારે કરવો પડશે વાહન ચાલકો ત્રીસ કિલોમીટરનો ચકરાવો કાપી જવા હવે મજબૂર થઈ રહ્યા છે અને સાથે જ વહેલી તકે બ્રિજના સમારકામની માંગ તેઓ કરી રહ્યા છે સમાચારોમાં જ નમસ્કાર